ટીવી હું ચોક્રિષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં કલાકમાં તાલુકામાં મેઘ મહેર થઈ છે ભારે વરસાદ વરસી રહ્યો છે નવસારી વલસાડ પંથક જળબંબાકાર થયો છે જળબંબાકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે ભારે વરસાદ થયો છે નવસારી અને વલસાડમાં નવસારીના ખેર ગામમાં સૌથી વધુ ચૌદ ઇંચ વરસાદ વરસ્યો છે આભ ફાટ્યા જેવી સ્થિતિ નવસારીના ખેર ગામમાં સર્જાઈ છે ચોવીસ કલાકમાં બસો ચુમ્માલીસ તાલુકા જળમગ્ન થયા છે તો નવસારીમાં તમામ તાલુકાઓની સ્થિતિ બધી બતર છે ડાંગરના આહવામાં ચોવીસ કલાકમાં સાડા દસ ઇંચ વરસાદ ખાબક્યો છે તો વરસાદના કપરાડામાં પણ સાડા દસ ઇંચ વરસાદ થયો છે દક્ષિણ ગુજરાત પર મેઘરાજા કોપાયમાન થયા છે ભારે વરસાદ વરસી રહ્યો છે ડાંગના વઘઈમાં ચોવીસ કલાકમાં દસ ઇંચ વરસાદ થતા સમગ્ર જગ્યાએ પાણી જ પાણી થઈ ગયું છે તો વરસાદના ધરમપુરમાં પણ સરેરાશ સાડા નવ ઇંચ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે ચોવીસ કલાકમાં બસો તાલુકા જળમગ્ન થયા છે સુરેન્દ્રનગરના મૂડીમાં ચોવીસ કલાકમાં સાડા આઠ ઇંચ વરસાદ વરસ્યો છે આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે संवाददाता

સૌથી વધુ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નવસારીના તમામ જોવા મળી રહી છે આ સાથે જે ડાંગની વાત કરવામાં આવે તો ડાંગના હવામાં સાડા દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વલસાડના કપરાડામાં સાડા દસ ઇંચ વરસાદ પડ્યો છે ડાંગના વઘઈમાં ચોવીસ કલાકમાં દસ ઇંચ વરસાદ પડ્યો છે વલસાડના ધરમપુરની વાત કરવામાં આવે તો સરેરાશ ચોવીસ કલાકમાં સાડા નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે નર્મદાના શાકબાળાની વાત કરવામાં આવે તો સરેરાશ નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ડાંગના સુબીરમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સુરેન્દ્રનગરના મૂળીની વાત કરવામાં આવે તો મૂળી તાલુકામાં ચોવીસ કલાકમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ ઉપરાંત નવસારીના વાંસલાની વાત કરવામાં આવે તો સાડા આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે રંગીલા રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં પણ ચોવીસ કલાકમાં સરેરાશ નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે મોરબીના વાકાનેરમાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અન્ય બસો તેત્રીસ તાલુકાઓ એવા છે કે જેમાં એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના હાલ પણ હવે ભારે વરસાદના કારણે બિહાલ થઈ ગયા છે કારણ કે ગઈકાલે મધરાત્રે જ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને સમગ્ર રાત કહી શકાય કે ભારે વરસાદને કારણે અત્યારે અમદાવાદની હાલતની વાત કરવામાં આવે તો અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વાત સામે આવી રહી છે અને જેને લઈને વાત કરવામાં આવે તો જે નોકરિયાત વર્ગના લોકો છે અને જે વાહન ચાલકો છે કે જે લોકો એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા હોય તે લોકોને વાહન ચાલાકીમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઠેર ઠેર કહી શકાય અંડરપાસની વાત કરવામાં આવે તો અમદાવાદના કેટલાક અંડરપાસમાં પાણી ભરાયા હોવાની વાત પણ સામે આવી રહી છે આ સાથે જ વાત કરવામાં આવે અન્ય વિસ્તારોની તો કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે જેને લઈને વાત કરવામાં આવે તો આજે પણ અમદાવાદમાં સમગ્ર ગુજરાતમાં અત્યારે જળબંબાકાર જેવો માહોલ છે કારણ કે અનેક તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે ને જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વાત સામે આવી રહી છે સમગ્ર માહિતી આપવા માટે